નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ 1960 વિશેની કેટલીક માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી અને રસપ્રદ માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ 1960 આ એક કાયદો છે અને જે સમગ્ર ગુજરાતને લાગુ પડે છે અને આ ખેતીને લગતી જમીન માટેનો કાયદો છે. તો તે અંતર્ગત આપણે જાણીશું કે કોઈ પણ ખાતેદાર ખેડૂત હોય તે વધુમાં વધુ કેટલી ખેતીની જમીન ધરાવી શકે. તો આમ આ દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી એવી માહિતી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને તમે પણ ખાતેદાર ખેડૂત છો તો તમે વધુમાં વધુ કેટલી જમીન ધારણ કરી શકો તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, કાયદાનું નામ છે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ 1960. તો નામ મુજબ જ અહીંયા જોઈ શકો છો કે આ કાયદો સમગ્ર ગુજરાતને લાગુ પડે છે અને આ કાયદો છે તે ખેતીની જમીનને લગતો છે. શેના માટેનો છે કે ટોચ મર્યાદા એટલે કે વધુમાં વધુ કેટલી જમીન ધારણ કરી શકાય તેને લગતો આ કાયદો છે અને આ કાયદો છે તે 1960માં લાગુ કરવામાં આવેલો છે. તો મિત્રો, આ કાયદા હેઠળ જમીન નીચે મુજબના ચાર પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે, જેમાં પહેલો પ્રકાર છે બારમાસી સિંચાઈવાળી જમીન, એટલે કે એવી જમીન જેને બારે માસ પાણી મળી રહેતું હોય. ત્યાર પછી બીજો પ્રકાર છે મોસમી સિંચાઈવાળી જમીન અને ત્રીજો પ્રકાર છે ઊંચી જાતની જરાયત જમીન અને ક્રમ નંબર 4 ઉપર છે જરાયત જમીન. તો મિત્રો, આ કાયદોએ તમામ ખેડૂતો વચ્ચે જમીન ધારણ કરવાનું સમતોલન જળવાઈ રહે, એટલે કે કોઈ ખેડૂત હોય તો એ વધારે જમીન ખરીદી અને વધુ મોટો ન થઈ જાય અને જમીનનું સપ્રમાણ જળવાઈ રહે તે માટે થઈ અને આ ટોચ મર્યાદા અધિનિયમ લાગુ કરવામાં આવેલો છે. તો હવે આપણે આ દરેક પ્રકાર વિશે વિગતવાર જાણીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે બારમાસી સિંચાઈવાળી જમીન એટલે શું. તો મિત્રો, જે જમીન માટે સિંચાઈના કોઈ પણ સાધનમાંથી વર્ષ દરમિયાન 10 મહિનાથી ઓછા નહીં તેટલી મુદત માટે પાણી નિયમિત અને ખરેખર પૂરું પાડવાની ખાતરી આપવામાં આવે અને પરિણામે વર્ષમાં ઓછામાં ઓછા 2 પાકો ઉગાડી શકાય તેવી જમીન એટલે બારમાસી સિંચાઈવાળી જમીન. અને તેનો બીજો પર્યાય જોઈએ તો શેરડીનો પાક ઉગાડવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે તેવી જમીન. તો આ પ્રમાણે જે ઓછામાં ઓછા 10 મહિનાથી ઓછી નહીં તેટલી મુદત માટે નિયમિત અને ખરેખર પાણી પૂરું પાડવાની ખાતરી આપવામાં આવે અને તેવી જમીનમાં ઓછામાં ઓછા 2 પાક ઉગાડી શકાય તો તેવી જમીનને બારમાસી સિંચાઈવાળી જમીન ગણવામાં આવશે. ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ બીજો પ્રકાર છે મોસમી સિંચાઈવાળી જમીન. તો હવે જોઈએ કે આ મોસમી સિંચાઈવાળી જમીન એટલે કઈ જમીન. જે જમીનને સિંચાઈના કોઈ પણ સાધનમાંથી કોઈ વર્ષમાં 15મી સપ્ટેમ્બરથી ફેબ્રુઆરીના અંત સુધીની મુદત દરમિયાન 10 મહિનાથી ઓછી પણ 4 મહિનાથી ઓછી નહીં તેટલી મુદત માટે પાણી નિયમિત અને ખરેખર પૂરું પાડવાની ખાતરી આપવામાં આવે અને પરિણામે વર્ષમાં ઓછામાં ઓછો 1 પાક ઉગાડી શકાય તેવી જમીનને મોસમી સિંચાઈવાળી જમીન ગણવાની રહેશે. તો આ કાયદા મુજબ આ પ્રમાણેની જે જમીન હોય તેને મોસમી સિંચાઈવાળી જમીન ગણવામાં આવશે. ત્યાર પછી મિત્રો, આપણે ત્રીજો પ્રકાર છે ઊંચી જાતની જરાયત જમીન. તો હવે આપણે જોઈએ કે આ ઊંચી જાતની જરાયત જમીન કોને ગણવાની છે. તો કે ડાંગરની જમીન અને ફળઝાડની વાડી હોય તેને ઊંચી જાતની જરાયત ગણવાની રહેશે, જેમાં આપણે જોઈએ કે આ ડાંગરની જમીન એટલે શું. તો મિત્રો, ડાંગરની જમીન એટલે જે સ્થાનિક વિસ્તારમાં સરેરાશ વરસાદ વર્ષમાં
89 સેન્ટીમીટર કરતાં ઓછો ન હોય તે વિસ્તારમાં આવેલી જમીન હોય તેને ડાંગરની જમીન ગણવાની રહેશે અને રાજ્ય સરકારના અભિપ્રાય પ્રમાણે ડાંગરના વાવેતર માટે અનુકૂળ હોય તે જમીન ડાંગરની જમીન ગણાશે. પરંતુ ડાંગરના વાવેતર માટે જે ઉપયોગમાં લેવાતી બારમાસી કે મોસમી સિંચાઈવાળી જમીન હોય તેનો આ ડાંગરની જમીનમાં સમાવેશ થતો નથી. તો આ પ્રમાણેની જે જમીન હોય તેને ઊંચી જાતની જરાયત જમીન ગણવામાં આવશે. ત્યાર પછી છેલ્લો પ્રકાર છે જરાયત જમીન. તો હવે આપણે જોઈએ કે આ જરાયત જમીન એટલે શું. તો મિત્રો, જરાયત જમીન એટલે કે જે જમીન બારમાસી સિંચાઈવાળી ન હોય, મોસમી સિંચાઈવાળી ન હોય અને ઊંચી જાતની જરાયત જમીન ન હોય તેવી જમીનને જરાયત જમીન ગણવાની રહેશે. ટૂંકમાં આપણે જાણીએ તો કે ઉપર પ્રમાણેના ત્રણ પ્રકારમાં સમાવેશ ન થતો હોય તેવી જમીન એટલે જરાયત જમીન, જેમાં કુદરતી રીતે ઉગતા ઘાસથી ભરપૂર અને ખેતીના હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી જમીનનો સમાવેશ થાય છે. તો આ પ્રમાણેની જે જમીન હોય તેને જરાયત જમીન ગણવામાં આવશે. તો આ પ્રમાણેના જમીનના પ્રકારો છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો વિસ્તારોનું વર્ગીકરણ. તો મિત્રો, આ અધિનિયમ અન્વયે વિસ્તારોનું પણ વર્ગીકરણ કરવામાં આવેલ છે, જેમાં રાજ્યના સ્થાનિક વિસ્તારના વર્ગો અને ટોચ મર્યાદાની ક્ષેત્રફળ છે તે તેની અનુસૂચિ 1માં આપવામાં આવેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે કથી લઈ અને ટ સુધી એમ કુલ 9 જે છે એવા વિસ્તારના વર્ગો પાડવામાં આવેલ છે, કે ક વર્ગ, ખ વર્ગ, ગ વર્ગ, ઘ વર્ગ, ચ વર્ગ, જ વર્ગ, જ વર્ગ અને ટ વર્ગ. તો વિસ્તારના આ ટોટલ 9 વર્ગો પાડવામાં આવેલ છે. હવે કયા વર્ગમાં કયા તાલુકા, કયા મહાલના કયા ગામડાનો સમાવેશ થાય છે તેની વિગત છે તે આ સાથેની જે અનુસૂચિ 2 છે તેમાં આપવામાં આવેલી છે. તો મિત્રો, આ અનુસૂચિ 1 અને અનુસૂચિ 2ની લિંક છે તે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું અને આ વિડીયોમાં કોઈ પણ જગ્યાએ 2-2 અક્ષરના જૂથમાં તે PDF ફાઇલનો પાસવર્ડ આપને જોવા મળશે. તો ટોટલ 8 અક્ષરનો પાસવર્ડ છે. તો કૃપા કરી અને વિડીયો પૂરો જોજો, જેથી કરી અને તમને તેનો પાસવર્ડ સરળતાથી મળી જાય. અને કોઈ પણ મિત્ર આ પાસવર્ડને કોમેન્ટમાં લખશો નહીં, નહીંતર મારે તેને રિમૂવ કરવાનો ફરજ પડશે. કેમ કે આટલી મહેનતથી હું આપના માટે વિડીયો બનાવું છું, તો આ વિડીયો પૂરેપૂરો જોવો તેવી મારી આશા છે. તો ખાસ કરી અને કોઈ મિત્ર આ પાસવર્ડ છે તે કોમેન્ટમાં લખશો નહીં. તો હવે આપણે આગળ જોઈએ કે આ જે કથી લઈ અને ટ પ્રકારના વિસ્તારો છે તેમાં કયા કયા વિસ્તારો આવે છે તેની વિગત આ કાયદાની કલમ 4 છે તેને આનુષંગિક અનુસૂચિ 2માં આપવામાં આવેલી છે. તો તે પણ આપણે અહીંયા સ્ક્રીન ઉપર બતાવશું. તો અહીંયા મિત્રો જોઈ શકો છો અનુસૂચિ 1 આપણી સામે આવી ગયેલ છે. તો આ પ્રમાણેની આખી અનુસૂચિ છે. તો અહીંયા જોઈ શકો છો કે ટોચ મર્યાદા ક્ષેત્રફળ હેક્ટરમાં અને તેની આશરે કેટલા એકર થાય છે તેની વિગત આપવામાં આવેલી છે. તો અહીંયા તેનો સ્થાનિક વર્ગ આપેલો છે, જેમાં અહીંયા તમે જોઈ શકો છો કથી લઈ અને ટ સુધીના જે વિસ્તારના વર્ગ છે અને અહીંયા જમીનના પ્રકાર છે. તો આપણે આગળ જે જમીનના પ્રકાર જોઈ ગયા તે મુજબના જમીનના પ્રકાર છે, જેમાં બારમાસી સિંચાઈવાળી જમીન, મોસમી સિંચાઈવાળી જમીન, ઊંચી જાતની જરાયત જમીન અને જરાયત જમીન, આ પ્રમાણેના જમીનના વિસ્તારો આપવામાં આવેલ છે. હવે ક વિસ્તારમાં જે આ પ્રકારની જમીન ધારણ કરતા હોય તો આ પ્રમાણેનું જે તેનું ટોચ મર્યાદા ક્ષેત્રફળ નિયત થાય છે. તો આ પ્રમાણે તમારે અહીંયા અનુસૂચિમાં તેની વિગત જોવાની રહેશે કે તમારો વિસ્તાર અનુસૂચિ 2માં આમાંથી કયા વર્ગમાં આવે છે તે વર્ગ તમારે પહેલાં જોવાનું રહેશે. ત્યાર પછી તમારે અનુસૂચિ 1માં તેનું ક્ષેત્રફળ જોવાનું રહેશે કે તમારી જમીન બારમાસી સિંચાઈવાળી છે, મોસમી સિંચાઈવાળી છે, ઊંચી જાતની જરાયત છે કે જરાયત જમીન છે. તો આ તમામ આખી જે અનુસૂચિ છે તેમાં ટ પ્રકારની જે વિસ્તારો છે તે ટ પ્રકારના વિસ્તારમાં જરાયત પ્રકારની જમીન ધારણ કરતા હોય તે સૌથી મેક્સિમમ જમીન ધારણ કરી શકે છે, એટલે કે 21-85 હેક્ટર આરે જમીન ધારણ કરી શકે છે, જેના આશરે એકરમાં જોઈએ તો 54 એકર જેટલી જમીન છે તે આ પ્રકારના ખેડૂતો હોય તે જમીન ધારણ કરી શકે છે. તો આમ
જે મેક્સિમમ છે ત્યાં કોઈ પણ ખેડૂત ખાતેદાર 54 એકર જેટલી જમીન ધારણ કરી શકે છે. તો તમને અનુસૂચિ 2નો જે પહેલા પેજનો સ્ક્રીનશોટ છે તે અહીંયા તમને ઉપર સ્ક્રીન ઉપર જોવા મળતો હશે. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ વિડીયોમાં આપણે આખી જે અનુસૂચિ છે તે 34 પેજની અનુસૂચિ છે. તો તેનો પાસવર્ડ અલગ અલગ જગ્યાએ 2-2ના જૂથમાં ટોટલ 8 અક્ષરનો પાસવર્ડ છે. તો તે પાસવર્ડ નાખી અને તમે આ અનુસૂચિ 1 અને અનુસૂચિ 2 ડાઉનલોડ કરી અને વિગતવાર જોવી હોય તો જોઈ શકો છો. તો આ પ્રમાણેની અનુસૂચિ 1 છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો મિત્રો, મહત્તમ ટોચ મર્યાદા ક્ષેત્રફળ અનુસૂચિ 1 મુજબ મહત્તમ ક્ષેત્રફળ ટ વર્ગના પ્રકારના વિસ્તારમાં જરાયક પ્રકારની જમીન હોય તે 2185 હેક્ટર આરે, અથવા તો મિત્રો તેને એકરમાં આશરે જોઈએ તો 54 એકર જેટલી જમીન ધારણ કરી શકાય છે. અને ત્યાર પછી ખાસ નોંધ જોઈએ કે મિત્રો, જમીનના પ્રકાર અને અનુસૂચિ 1 મુજબનો જે વિસ્તાર વર્ગ છે તે પ્રમાણે મહત્તમ ટોચ મર્યાદા ક્ષેત્રફળ ફરે છે. એટલે કે જમીનનો પ્રકાર ફરે, વિસ્તાર ફરે, એટલે ટોચ મર્યાદાનું ક્ષેત્રફળ પણ ફરી જશે. તો આ પ્રમાણે તમારે ટોચ મર્યાદા ક્ષેત્રફળ જોવામાં ધ્યાન રાખવાનું રહેશે. તો મિત્રો, આશા રાખું કે ટોચ મર્યાદાનો જે કાયદો છે અને તે અંતર્ગત કેટલી જમીન ધારણ કરી શકાય તેના વિશે જે તમને કેટલીક માહિતી છે તે ખ્યાલ આવી ગયો હશે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ગુજરાતના તમામ ખેડૂતો સુધી શેર કરી દેજો, જેથી કરી અને તે ખેડૂતો પણ જાણી શકે કે પોતે વધારેમાં વધારે કેટલી જમીન ધરાવી શકે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.